જેતપુરમાં નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન અપાતા રોષ જોવા મળી રહ્યો હતો. જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે, પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારોમાં પાયાના સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેગરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં ઊણી ઉતરી છે, ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા આપવા માંગણી કરી છે. જેતપુર પાલિકાની હદ હેઠળ આવતા શિવકૃપા, એક બે દાતારનગર, ગણેશનગર, વૈદિકનગરના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચોમાસી હોવાથી રોડ ઉપર કાદવ કીચડ સર્જાતું હોવા છતાં એક પણ પ્રકારની રોડની કામગીરી અહીં કરવામાં નથી આવતી, તેમજ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાક્કા રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા નથી, તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાના આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોને પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી. આશિષ પાટડિયા, ZS TV, જેતપુર. તમારું નામ શું? મેં તો બેન પાટડિયા. શું તમારે મુશ્કેલી કરવી પડે? અમારે આ રોડ નું જ છે, બીજું કઈ નહીં. શું મુશ્કેલી કરવું પડે? રોડમાં હલાતું નથી, આમાં નથી, નાના સાધન મોટા સાધન કોઈ હલાતું નથી, લસરી પડી છે આમાં, નાના છોકરા કોઈ હાલી નથી શકતા, મોટા નથી હાલી શકતા, અમારે અહીંયા નથી વાહન આવતું, રિક્ષા નથી આવતી, કોઈ પણ માંદુ હાજુ થયું તો રિક્ષા બોલાવી તો નાચ પાડી જશે. તમે નગરપાલિકાએ કઈ લખાયું છે? દર વર્ષે જાય છે. અહીંયાથી શું કહે તમને? કઈ નઈ, ટ્રેક્ટર આવ્યા હતા, ત્રણ ટ્રેક્ટર આવ્યા હતા, ત્યાં છોડોકામાં નાખીને વયા ગયા, જાય એટલે બે ત્રણ ટ્રેક્ટર આવીને નાખી જાય. તમારી માંગ શું છે? માંગ એટલું કે આ રોડ બનાવી.